નસવાડી પોલીસે ભર બપોરે નસવાડીના ભર બજારમાંથી ફિલ્મી ડબ્બે પીછો કરી ઇકો ગાડીમાંથી 1 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. બુટલેગર દર વખતની જેમ ભાગવામાં સફળ. છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલો અંતરિયાળ જિલ્લામાં દારૂની હેરાફેરીનો એક નવો કિમ્યો જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પોલીસે બાતમી મળતા બાતમી મુજબની એક ઇક્કો ગાડીને રોકવાનો પ્રયત્ન પણ કર્યો. ચાલકે કારને રોકવાને બદલે પૂર ઝડપે ભગાડીને જેને લઈને પોલીસે આ ઇક્કો કારનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને આખરે કાર રોકવામાં પોલીસને સફળતા મળી. પોલીસે ઇક્કો કારને ચેક કરતા કોઈ શંકાસ્પદ જોવા ન મળ્યું, પરંતુ પોલીસે જ્યારે ઇક્કો કારનું આગળનું બોનેટ ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બોનેટની અંદર દારૂની બોટલો ભરેલા થેલા સંતાડેલા હતા તો પોલીસે કારના દરવાજાને ખોલબંધ કરતા દરવાજો ભારે લાગ્યો, જેથી શંકા જતા દરવાજાના ગેપમાં પણ દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી તો કારમાં ઘઉંના લોટના થેલામાં પણ દારૂની બોટલો સંતાડેલી જોવા મળી હતી. દારૂની તમામ બોટલો એકત્રિત કરતા રૂપિયા 1 લાખના કિંમતનો દારૂનો જથ્થો થયો હતો. ઇક્કો કાર અને દારૂ મળી પોલીસે રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે GJ05RD4559 નંબરની ઇકો કાર તો ઝડપી પાડી, પરંતુ હંમેશની જેમ કારમાં સવાર બુટલેગરો પોલીસ પકડથી દૂર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશની સરહદે આવેલ હોય મધ્યપ્રદેશથી મોટા પ્રમાણમાં દારૂ જથ્થો ગુજરાતમાં ઠલવાય છે, પરંતુ દારૂ પકડવામાં પોલીસ ત્યારે જ સફળ થાય છે જ્યારે પોલીસને ચોક્કસ બાતમી મળે છે. હાલમાં રોજિંદા બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા વાહનો પોલીસ પડ્યાના સમાચાર સામાન્ય બાબત બની ગઈ છે. અધૂરામાં પૂર્વ સરહદી પોલીસ ચેકપોસ્ટ બંધ થઈ જતા બુટલેગરોને મોકરું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.